અમરેલીના શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ તેમજ લક્ષ્મી ડાયમંડની અમરેલીને હરિયાળુ બનાવવા માટેની સંયુક્ત નેમ સાથે ટ્રસ્ટના સ્થાપક વસંતભાઈ ગજેરાએ એક લાખ વૃક્ષો વાવી હરિયાળી ક્રાંતિ લાવવા માટે શરૂઆત કરી હતી ત્યારે યુનિક પાછળ લાઠી રોડ પર એક વૃક્ષ નામ અંતર્ગત શાંતાબેન હરીભાઈ ગજેરા સંચાલિત શૈક્ષણિક સંકુલના બાળકોએ પોતાના વાલીઓ સાથે આવીને વૃક્ષારોપણ કર્યું હતું અમરેલી જિલ્લાની અંદર એક લાખ વૃક્ષો વાવી અમરેલીને એક નવી દિશા આપવાનું કામ શાંતાબેન હરીભાઈ ગજેરા ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે ત્યારે સમગ્ર અમરેલી જિલ્લાના લોકોએ આ પહેલને આવકારી હતી ટ્રસ્ટના સ્થાપક એવા વસંતભાઈ ગજરાએ જણાવ્યું હતું કે જો સૌ કોઈ લોકો જાગૃતતાથી વૃક્ષો વાવી તેનું જતન કરશે તો ભવિષ્યમાં એક હરિયાળી ક્રાંતિ સો આવશે દરેક નાગરિકની ફરજ છે કે તેઓ વૃક્ષ વાવે અને તેનું જતન કરે કાર્યક્રમ અંતર્ગત ચતુરભાઈ ખૂંટ ભરતભાઈ તડુક વસંતભાઈ પેથાણી તેમજ તમામ સ્ટાફ વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા આજથી અમે આમ તો ઘણા ટાઈમતા પ્લાનિંગ છે અને ઘણા ટાઈમથી અમે કામ કરી રહ્યા છીએ પણ સાંતાબેન હરીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ એન્વાયરમેન્ટ માટે કામ કરવા માટે આગળ વધી રહ્યું છે અને એમણે સંકલ્પ કર્યો છે આવતા ત્રણ વર્ષમાં અમરેલી જિલ્લામાં મિનિમમ એક લાખ ઝાડ વાવવા આવું એક પ્લાનિંગ છે સાંતાબેન હરીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર હજારો સ્ટુડન્ટ ભણે છે અને સ્ટુડન્ટની પણ એક અહેમત છે એ પણ પોતે જહેમત ઉઠાવશે એક ઝાડ મા કે નામ પે એટલે એક જાગૃતિ આવે મા બાપનું નામ રહે એ લોકો એનું જતન કરે અને જુદા જુદા એરિયામાં ગામડાઓમાં જે કંઈ ગામમાં હોય એ ગામમાં હજાર પાંચસો પંદરસો બે હજાર ઝાડ વવાય એવી વ્યવસ્થા હોય અને ગામવા જવાબદારી લેતા હોય વૃક્ષ અને પિંજરા અને એને પાણી આપવા માટેની વ્યવસ્થા એ બધી જ શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ કરશે એનું દેખભાલ અને એનું જે કંઈ કરતો હોય એને વ્યક્તિને એને રોજિંદી જે કંઈ એનું આવ એને આપવામાં આવશે જે સેવામાં એ પૈસા પણ એને આપવામાં આવશે પણ ત્રણ વર્ષ સુધી એ ઝાડને મોટું કરે એનું જતન કરે અને જેટલા ઝાડ ઉછેરીને આપે એ પ્રમાણે એનું વેતન એને આપવામાં આવશે અને ઓલ ખર્ચ શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને લક્ષ્મી ડાયમંડ ઉઠાવવાનું પ્લાનિંગ છે એટલે આજે મિત્રો મારે મારે જે કંઈ જે કંઈ મારો અવાજ સાંભળતા એને કહેવું આ દેશને જો સુરક્ષિત કરવો હોય એન્વાયરમેન્ટ આપણા બાળકોને ભવિષ્ય માટે હેલ્ધી બનાવવા હોય અને તો વૃક્ષ એ બહુ મોટી જરૂરિયાત છે આપણે ધરતીમાંથી પાણી પણ ખેંચી અને ગમે તેમ વેસ્ટ કરીએ છીએ એને પણ કંટ્રોલ કરવાની જરૂરિયાત છે આવતા દિવસોમાં પાણી માટે વોર થશે જે અત્યારે પેટ્રોલ માટે વોર ચાલી રહી છે એમ આજે યુવા ધનને હું કહેવા માગું ભવિષ્યમાં તમારે એ સફળ એ સફળતા થવું હોય સફળ થવું હોય તો અત્યારથી પાણી બચાવો વધારે વધારે વૃક્ષવાઓ અને વૃક્ષનું જતન થાય તો જ આપણે હેલ્ધી એન્વાયરમેન્ટ સારું રહેશે અને ભવિષ્ય આપણું સુંદર જશે અને આપણી બધાની ફરજ છે નહીં કે શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ ટીપે ટીપે સરોવર ભરાય અને બધા જ જો આમાં ધ્યાન આપે બધા જ એમાં સપોર્ટ કરે તો આ અભિયાન હજારો લોકો કરવા માટે રેડી છે અને એમાં આપણે ધ્યાન આપીએ તો આપણું સુંદર ભારત બનાવી શકીએ અને આપણે એન્વાયરમેન્ટ મુક્ત આપણું અમરેલી પણ બનાવી શકીએ આખું ભારત પણ બનાવી શકીએ અને બાળકોને સારી સોચ આપી શકીએ બાળકોને ભવિષ્ય માટે એને સારું એક વિઝન આપી શકીએ એ આપણે બધા વડીલોને જે કે અત્યારે સમજતી વ્યક્તિઓની એ ફરજ છે કે પાણીની વેલ્યુ શું છે વૃક્ષની વેલ્યુ શું છે અને વૃક્ષ ન હોય ને પાણી ન હોય તો તમે જીવી શકો કે કેમ એ બધી જ વસ્તુનું એક ક્વેશ્ચન માર્ક છે એટલે આપણે સૌ સાથે મળી આ અભિયાનમાં આગળ વધીએ મારી એકની ફરજ નથી આપણે બધા જ લોકો જે મારી અવાજ જેને કાન સુધી પહોંચતી હોય એને બધાને જાગવાની જરૂરિયાત છે ઉઠવાની જરૂર જરૂરિયાત છે અને લક્ષ સુધી પહોંચવાની જરૂરિયાત છે અને સો ટકા આપણે એ લક્ષ સુધી પહોંચી શકીએ આપણે ઉઠીએ તો વિચારીએ તો અને બધાની ફરજ છે આ દુનિયાને બચાવવું હોય એન્વાયરમેન્ટમાં બેસ્ટ લાવવું હોય તો બધાની જરૂરિયાત છે બે ડીવી ન્યૂઝ સાથે જૈનિક સોજીત્રા અમરેલી